રસ ખાય બધું જરાક કંઈક એ મેનર્સ જ નથી, મોઢું બગડી જાય. અરે પેલા બિચારા ભૂલથી થઈ ગયો, અચાનક આવી ગયો. હવે વિચાર કરો કે આવું જે ફેસ બનાવ્યો એમાં એ જીવને અંદરમાં કેટલું દુઃખ થતું હશે. થઈ જાય માણસથી ભૂલ, તો શું થઈ ગયું? પૂતગલ જ છે ને. નિર્વિચિકિત્સકો હવે બધું સાફ કર્યું, પ્રભુને આહાર ઓરાવ્યો, વાપર્યો. હવે મોટી ટેસ્ટ લીધી. શું કર્યું? તો કે જોશથી ઉલટી કરી. એટલી જોશથી ઉલટી કરી કે રાજા અને રાણી બેઠા હતા ને એમના આખા કપડાં ભરાઈ ગયા ઉલટીથી. વિચાર કરો, આ એક જરાક આવું કંઈક કોઈક ઉધરસ ખાય એમાં આપણને આટલું થઈ જાય છે આખું, અને એટલી ગંધાય. એ વખતે ઉદયન રાજા શું કહે છે? દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે, હાથ જોડીને વિનંતી કરે છે, પ્રભુ અમારી ભક્તિમાં ક્યાં ભૂલ થઈ ગઈ કે આપને આવો ઉપસર્ગ, આપને આવી તકલીફ પડી અમારા કારણે, આપને તકલીફ પડી અમારા ભક્તિના, અમારી ભૂલના કારણે. આવો ભાવ. અને પોતાનું સાફ કરતા તરત એમને કઈ રીતે એમને શાતા થાય એવો વયાવચનો ભાવ. અને તરત એ દેવ છે એ ફરી પાછું દેવના સ્વરૂપમાં આવી અને હાથ જોડી વંદન કરે છે કે ધન્ય છે તમારી આ નિર્વિચિકિત્સક ગુણને, જે તમારા વખાણ સાંભળ્યા હતા એ પ્રમાણે જ તમારું આ જીવન છે. સમ્યક દ્રષ્ટિ જીવને વંદન. ચોથો ગુણ અમૂળ દ્રષ્ટિ. અમૂળ દ્રષ્ટિ, મૂળતા એટલે શું? મૂંઝવણ, ક્લેરિટી ઓફ થોટ્સ ન હોવી, વિવેક ન હોવો. એટલે શાસ્ત્રમાં 5 પ્રકારની મૂળતા કીધી છે. દેવ મૂળતા. દેવ મૂળતા એટલે શું? તીર્થંકર ભગવાનને સ્વીકારવા નહીં, એમની ભક્તિ કરવા કરતાં કુદેવની ભક્તિ કરવી, તો આ દેવ મૂળતા છે. ગુરુ મૂળતા. સમ્યક દ્રષ્ટિ, આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. પણ કુલગુરુ છે એટલે, અથવા તો બસ મારા છે એટલે સાચા છે, એમાં પછી એવો ગુણ હોય કે ન હોય એની તપાસણી કરવી જ નહીં, તો આ મૂળતા છે. ત્રીજું ધર્મ મૂળતા. વિતરાગ ધર્મને સ્વીકારવાના બદલે યજ્ઞ આદિ એવા બીજા. પછી શાસ્ત્ર મૂળતા, રાગ દ્વેષના શાસ્ત્ર. લોક મૂળતા, ગંગામાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય. વાત સાચી કે ખોટી? જો આપણે જૈન છીએ અને જૈન એટલે અનેકાંતવાદ, બધા જ સાચા છે, પણ જ્ઞાન ગંગામાં, કઈ ગંગામાં ડૂબકી મારવાથી? તો કે જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાથી બધા પાપ ધોવાઈ જાય. વાત સાચી કે નહીં? પણ એ આશય ચૂકાઈ ગયો અને આ લોક મૂળતામાં કે હું એક ડૂબકી નદીમાં મારી દઉં એટલે મારા બધા પાપ ધોવાઈ જાય. પણ શું આશય હતો? જ્ઞાન ગંગામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે, બધા પાપ ધોવાઈ જાય. વાત સાચી છે કે નહીં? તો આવી રીતે આને સમજવું. આમાં છે ને મથુરાના રાજરાણી રેવતી દેવીની કથા આવે છે, એના બહુ વખાણ સંભળાય છે. એટલે એક દેવ એની પરીક્ષા કરવા આવે. હવે આપણને ઘણાને થતું હશે, આપણી પરીક્ષા કરવા કેમ કોઈ આવતું નથી? ફૂલ કોન્ફિડન્સ છે એમને કે પાસ નહીં થાય. અને જરાક જોશો ને તો આપણી આજુબાજુમાં પણ આવી ઘટનાઓ ઘટતી જ હોય છે. આપણી પરીક્ષા ડગલે ને પગલે. કોઈ દેવને આવવાની જરૂર નથી. ચંદુભાઈ, પપ્પુ, બબલુ આ બધા જ કોકને ને કોક સ્વરૂપે આપણી પરીક્ષા લે છે કે નહીં? હા કે ના? તો હવે મથુરા રાણીનું શું થયું જાણવું છે? એ દેવ આવ્યા, એને બ્રહ્મનું સ્વરૂપ લીધું. નહીં આવ્યા. કોઈ કીધું કે પણ બ્રહ્મા છે, તો કે આત્મા એ જ બ્રહ્મ છે, મારે બીજે ક્યાંય. વિષ્ણુનું સ્વરૂપ લીધું. એમ અલગ અલગ સ્વરૂપ. પછી થાકી ગયા દેવ કે આ તો આવી રીતે એટ્રેક્ટ થવાથી લાવ સમોસરણ બનાવું. એટલે સમોસરણ બનાવે છે અને કહે છે કે જો તીર્થંકર આવ્યા છે. રેવતી રાણી કહે છે 25માં તીર્થંકર હોય નહીં મારે ક્યાંય. કારણ કે એમનામાં કયો ગુણ હતો? અમૂળ દ્રષ્ટિ અંગ. આવી અચળ શ્રદ્ધા હોવી જોઈએ. આવા ગુણની જો પ્રાપ્તિ થાય તો સમ્યક દર્શન થઈ શકે છે. વાત સાચી કે નહીં? તો આવી રીતે આપણે આ 4, હવે આ જે 4 છે ને એ પર સંબંધી, સ્વસંબંધી છે. હવે જે 4 જે આવશે ને એ બીજાની સાથે કનેક્ટેડ છે. તો કયા છે? પેલા 4 કયા કર્યા આપણે? પેલું નિશંકપણું, બીજું નિકાંક્ષપણું, ત્રીજું નિર્વિચિકિત્સા ગુણ, અને ચોથું अमूढ़ दृष्टि। हम पांचमू शू है उपगुहन। गुहन एटले ढाकू। शू ढाकू? पोताना दोष ढाकवा अने बीजाना गुणों। राइट, बस चेक करूँ तुम्हारे तमे लोग जागृत छो के नहीं। हाँ हाँ बोले ना, 10 मिनिट बाकी है, बस पती जाए एटले उपगुहन एटले ढाकू। पोताना गुणों ने ढाकवा अने बीजाना दोष ने। बीजाना दोष ने ढाकवा तो के हाँ कोकवार कोई व्यक्ति थी भूल थई गयो, अजागृति में बोल्यो, एवं इंटेंशन न होतुं तो ए व्यक्ति ने चांस मळवो जोईए। आपणे शुं करीए? एने खुल्लो पाड़ो, बधानी वच्चे कही दो आनी आ भूल हती। हवे आवुं खुल्लो पाड़शे तो ए व्यक्ति पछी शुं थशे? एनो कॉन्फिडन्स ब्रेक थई जशे अने पछी एम थशे के हवे बधा एम के ज छे ने के हुं खराब छुं तो मारे सुधरवुं शुं काम। आ साइकोलॉजी समजाय छे? पेला जाणू तो खरा कि आज भूल थई है अजागृति कारण थी है, कोकवार अजाणता थी गई हो, कोकवार कहीं धक्को लगी गयो एटले थी गई है, एटले तरत तूटी पड़ू ए व्यक्ति करता पहला थई हशे। कदाच एमनाथी आम थई गयुं हशे, आ भूल थई गई हशे अने प्रयत्न करो कि जेथी करीने ए व्यक्ति ने सुधरवानो एक चांस मळे। दृष्टांत पादलिप्त नगरी। जिनेन्द्र नामना एक शेठ, अत्यंत भक्ति एमने, એટલે એમને એક મોટું ચૈત્યાલય બનાવ્યું, બેસ્ટમાં બેસ્ટ દેરાસર બનાવ્યું અને અંદરમાં જે પ્રતિમા હતી એના ઉપર નીલ રત્નમણી મુકાવ્યો, રેર ઓફ ધ રેર જ્વેલ એના પર મુકાવ્યો, એવો હતો કે એવો ક્યાંય ન મળે, પ્રાઇસલેસ। એક ચોરને મન થયું કે આ ચોરી કરો, પણ હવે એન્ટ્રી કેવી રીતે મળે? તો કે ડાયરેક્ટ તો એન્ટ્રી મળે નહીં, એટલે એ શ્રાવકનો ડોળ કરે છે, तपस्या करे, आ करे, प्रतिक्रमण करे, सामायिक करे, एटले थोड़ाक वखतनी अंदर एकदम प्रख्यात थई गयो। बधा के आ तो बहु बहु रूडो जीव छे, बहु तो धार्मिक जीव छे, एटले हवे एना कारणे एने गमे त्यारे देरासरमां एंट्री थयो ने मळी गई। पछी क्यारेक क्यारेक भक्ति करवी होय तो लेट सुधी बेसीने भक्ति करी शके अने बधाने एम थयुं के आटली भक्ति छे, आवो श्रावक छे तो भले ने करे, अने लाग जोतो तो। एक वखत रात्रे मोडुं थयुं, कोई हतुं नहीं, एटलो रत्न लई अने भागे छे। હવે રત્ન હતો ને એટલો ઝગમગતો હતો ને કે ત્યાં જે સિપાહીઓ હતા એ જોયું કે આ રત્ન અને આ મંદિરમાંથી ભાગે છે, ચોક્કસ આ પેલું નીલ રત્ન હોવું જોઈએ, એટલે એ લોકો એની પાછળ પડે છે। હવે આ ડરી જાય છે કે હવે મારી પાછળ સિપાહીઓ પડી ગયા છે, મારા હાથમાં પકડાશે અને હું શું કરું? તો બાજુમાં જિનેન્દ્ર શેઠનું ઘર હોય છે, એની અંદર એન્ટ્રી મારે છે। જિનેન્દ્ર શેઠ જુએ છે બાલ્કનીમાંથી કે આ અંદર એન્ટર થયો, એની પાછળ સિપાહીઓ છે, હાથમાં નીલરત્ન મણી છે। આને શું કર્યું છે ખબર પડી ગઈ એને, પણ શું કરે છે? અંદર એન્ટર થતાની સાથે જ્યારે સિપાહીઓ એન્ટર થાય છે પાછળ કે તમે કેમ પાછળ આવો છો? મેં જ એને કીધું તું આ રત્ન લઈને અહીંયા આવો, તમે જાઓ બધા। પેલો એકદમ છક થઈ જાય છે, છક થઈ જાય છે કે આમને ખબર પડી ગઈ છે કે મેં આ ચોરી કરી છે, છતાં પણ મને બચાવ્યો। અને પછી જિનેન્દ્ર શેઠ કહે છે કે ભાઈ તે આ ચોરી કરી શ્રાવકના ઓલામાં કરી, અને તું જો શ્રાવક થઈને આવું કરે છે એવું જો લોકોમાં વાત ખબર પડશે તો જૈનોના શ્રાવક ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે, અને એટલા માટે મેં તને અત્યારે ઉપગુહન પછી બેસાડીને એને કહે છે તું શું કામ આવું કરે છે? જો આ જો આ ઇમ્પોર્ટન્ટ છે, એનું હૃદય પરિવર્તન કરે છે કે તને શું જોઈએ છે, હું તને મદદ કરીશ ધંધો કરવા માટે, પણ તું આવા ખોટા કામ શું કામ? પેલો તો ચોધાર આંસુએ રડે છે કે તમારી જગ્યાએ બીજો કોક હોત તો આજે મને સૂલી પર ચડાવી દીધો હોત। પણ એ શ્રાવકમાં કયો ગુણ હતો? ઉપગુહન અંગ, ઢાંકવું। એનો મતલબ એમ નથી હા કે એને સપોર્ટ કરવું, કોઈ ભૂલ કરતા એટલે ભૂલને સપોર્ટ કરવું એવું નથી, પણ એને ચાન્સ આપવો સુધરવાનો, એ છે આ ઉપગુહન અંગ। હા, અને પછી જો રિપીટેડલી એ જ ક્રાઇમ કરે તો ડેફિનેટલી જે યોગ્ય હોય તેવા એક્શન્સ લેવા, પણ એક ચાન્સ સુધરવાનો, એક ચાન્સ તો એને મળવો જ જોઈએ। આ છે ઉપગુહન અંગ। ઘરમાં કોકનાથી કોઈક ભૂલ થઈ જાય, કોઈક ક્રોધિત થઈ જાય તો થઈ જાય એમની તબિયત સારી નથી ને એટલે આવું થોડો ગુસ્સો થઈ ગયો, બાકી એમના દિલમાં કાંઈ નથી। અને બીજા હોય તો હા હા એને આવું છે તમારા માટે, જો તમને દબાવી દીધા બધાની વચ્ચે, એમ કરીને ઓમ સ્વાહા, આવું ન થવું ઉપગુહન। પછી છે સ્થિતિકરણ. સ્થિતિકરણ એટલે શું? જરાક જોશથી. હા, ધર્મમાં કોને સ્થિર કરવું? કોના આત્માને? વન્ડરફુલ. આઈ ડિન્ટ એક્સપેક્ટ કે આવશે. યુઝ્યુઅલી લોકોને બધાને એમ જ છે સ્થિતિકરણ એટલે જે કોઈ બીજો આપણો સાધર્મિક હોય એ પાટા પરથી ઉતરી ગયો હોય તો એને સ્થિર કરવું. અને આ પોઈન્ટ ગુરુદેવે કીધો હતો કે પહેલાં પોતાના આત્માને સ્થિર કરવો જ્ઞાન દર્શન અને ચારિત્રની અંદર, અને પછી બીજો કોઈક જો પાછળ પડી જતો હોય તો એને સ્થિર કરવો. અને આપણું પાછું કેવું થાય ખબર છે? બીજાને સ્થિર કરવા જઈએ આપણે. જો તમારે ક્રોધ ન કરવો જોઈએ, તમે ક્રોધ કરો છો તો તમારી તબિયત બગડે છે. પણ સમજો હવે તમને કેટલી વખત તમને કહેવાનું. આ શું થઈ ગયું? પહેલાંનું સ્થિતિકરણ કરતા પોતે ટ્રેક નીચે ઉતરી જાય. આવું બને કે ન બને? એટલા માટે કીધું પહેલાં પોતાના આત્માને સ્થિર કરી પછી કોઈ બીજો નીચે ઉતરે. અને આવી દ્રષ્ટાંત આવે છે. શ્રેણીક રાજા અને ચેલના રાણીનો પુત્ર વારીસેન વૈરાગ્ય જાગે છે, દીક્ષા લે છે. એની સાથેનો એક મિત્ર હોય છે પુષ્પડાળ. એને પણ કે તું પણ ચાલે, તું પણ દીક્ષા લઈ લે, સંસારમાં કાંઈ નથી. એ પણ જોડાઈ જાય છે. 12 વર્ષ નીકળી જાય છે. હવે પુષ્પડાળ જે મિત્ર છે એના પરિણામ મોહ જાગે છે. એ મારી વાઈફ પાસે જવું છે એટલે છોડી અને ગામ તરફ જાય છે. અને શું કરે છે વારીસેન? એની પાછળ જાય છે. અને બોલતા કાંઈ નથી. કેટલું સુંદર રીતે સ્થિતિકરણ કરે છે. એમાંથી આપણે બોધ લેવાની જરૂર છે. શું કરે છે તો કે ત્યાં જાય છે અને ચેલના રાણી એની વ્યવસ્થા કરે છે વારીસેન મુનિને બેસવા માટેની. 32 રાણી એમના વંદન વ્યવહાર કરવા માટે આવે છે. પણ આટલો રાજવૈભવ, પૂર્વ અવસ્થાની પત્નીઓ વંદન કરે છે. વારીસેન બેઠા છે વિતરાગ મુદ્રામાં. એના આંખના ખૂણામાં રાગ સરખો જાગતો નથી. આ દ્રશ્ય પુષ્પડાળ જોએ છે. સ્થિતિકરણ થઈ જાય છે કે 32 પત્ની, આવો વૈભવ અને રાગનો કણિયો નથી. અને હું છું કે એક સ્ત્રી માટે મેં આ દીક્ષા છોડવાનો વિચાર કર્યો. સ્થિતિકરણ થઈ જાય છે, પાછા ફરે છે અને પાછી દીક્ષા લઈને આગળ વધે છે. આ છે સ્થિતિકરણ. આપણે કોઈને લેક્ચર આપવાની જરૂર નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. અમે આત્મનિરીક્ષણમાં શીખ્યા છે કે આપણું જે છે અપેક્ષા અને અહંનો, પણ આપણું જીવન એવું હોય કે પેલો જુએ ને અને એમ થાય કે ના ના, તમને આટલા શાંત જોઉં છું, તમને આટલા પ્રસન્ન જોઉં છું, તો તાનું રહસ્ય શું છે? તમને જોઈને અમે શાંત થઈ જાય છે. આ ખરું સ્થિતિકરણ છે. પછી 7મું વાત્સલ્ય. વાત્સલ્ય એટલે અનકન્ડિશનલ લવ. એટલો બધો પ્રેમ, જેમ ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ હોય એવો પ્રેમ કોના માટે? આપણા રાજ પરિવાર માટે. ના ના, એવું ન હોય. ના, આપણા બધા જૈનો માટે હોય. જૈનો માટે પણ નહીં. આખું ગુજરાત, ગરવી ગુજરાત, ગુજરાત પ્રત્યે તો કે નહીં, આખા વિશ્વના સમસ્ત જીવ રાશિ માટે આપણને પ્રેમ હોય. આપણું કેવું થાય ખબર છે? આમ ધરમપુરથી મુંબઈ આવતા હોય, ગાડીમાં આવતા હોય, હા, શિબિર પતી ગયા પછી, અને કોકની ગાડી આમ ઊભી રહી હોય અને કંઈક પંચર બંચર કરતા હોય ને સફેદ જબ્બા લેંગામાં હોય, એ કોક છે, આ જરા બાજુમાં લો, સાઈડમાં લો, મદદ કરવા માટે. પણ જરાક આમ નજીક આવે તો ખબર પડે કે ના, એ એક ભાઈ હતા, પણ બાકીના બધા કે આપણા નથી, જવા દો. આ કેવું વાત્સલ્ય છે! આપણા હોય, ધરમપુરના છે તો આપણે મદદ કરીને, આપણા નથી, જવા દો. આવું ન હોય. અને એટલે જ ગુરુદેવે ખાસ આના ઉપર ભાવ આપ્યો હતો કે વિશ્વની સમસ્ત જીવ રાશિ માટે આવો વાત્સલ્ય જાગે, પ્રેમ જાગે. અને અહીંયા અકંપન આચાર્યની વાત આવે છે. 700 મુનિઓને લઈને આવ્યા છે. અને બલી મંત્રી જે હતો ને એને શું કર્યું? 7 દિવસ માટે રાજા પાસેથી રાજ્ય લઈ લીધું. એને કંઈક ઉપકાર કર્યા હશે ને એટલે. અને 700 મુનિ ઉપર ઉપસર્ગ કર્યો. કઈ રીતે ઉપસર્ગ કર્યો? તો કે જ્યાં ત્યાં તને આજુબાજુમાં બધે આગ લગાડી દીધી. હવે આગ સર્કલમાં વધતી અંદર આવે છે. 700 મુનિઓ ધ્યાન અવસ્થામાં બેઠા છે. શ્રાવકોને ખબર પડે છે, ત્યાં જ બધા શ્રાવકો અનશન લઈ લે છે અને જાય છે કોની પાસે? તો કે વિષ્ણુ विष्णु मुनि पास जाए छे ने विनंती करे छे कि आवो उपसर्ग आव्यो छे, आपनी पास घणी रिद्धि लब्धि छे, आप कंई करो आ शासन माटे। मुनि रिद्धि लब्धिनो प्रयोग करे नहीं, पण शासन उपर कंईक संकट आवे तो ए वात्सल्यना कारणे शुं करे छे तो ब्राह्मणनुं स्वरूप ले छे, एक ब्राह्मणनुं स्वरूप। जय अने बलि मंत्री जे राजा छे ने एने यज्ञमां कंईक एवुं सुंदर काम करी आपे छे एटले राजा कहे छे माग माग तारे शुं जोईए छे, तो के तू आपीश मने जे जोईए छे, तो के हाँ कि मैंने 3 डगला जेटलू राज्य जोए। हे वामन स्वरूप 3 डगला एटले केटला ते के जा आप्यो, ज्यां के छे ने जा आप्यो त्यां एमना रिद्धि सिद्धिथी विराट स्वरूप करे छे। एवुं विराट स्वरूप करे छे कि हजी पेलो डगलू मूके ने त्यां आखो मध्यलोक कवर थई जाय छे अने ओलो समझी जाए छे कि बहु मोटी भूल थई गई, चरणों में पड़े छे कि माफ करो, आप जे कहो ए करवा तैयार छूं, तो कि हमणा ने हमणा आ उपसर्ग ने रोक। शा कारणे? तो कि आ वात्सल्यना कारणे। आपणामां पण एवुं वात्सल्य होवुं जोईए कि आ साधर्मिक छे, आ तकलीफ में छे, पछी फाइनेंशियल होय के कोई मेंटल डिस्टर्बन्स होय, इमोशनली डिस्टर्ब होय, तो मारे ए वात्सल्य ने प्रगट करवुं। साधर्मिक एटले ज साधर्मिक वात्सल्य वर्ड यूज थाय छे છે કે નહીં? સ્વામી વાત્સલ્ય કરવાનું છે કે એ વાત્સલ્ય કરી અને હું મને જે મળ્યું છે એનો લાભ બધાને આમ। અને લાસ્ટ છે ધર્મ પ્રભાવના। રત્નત્રયથી પોતાને સદા પ્રભાવિત કરતા રહેવું, આ એનો ડીપ મિનિંગ। અને બીજું તો કે આ અવસર મળ્યો છે, જૈન ધર્મની પ્રભાવના કરવાનો અવસર મળ્યો છે તો હું ચૂકીશ નહીં। એટલે એક એવી કથા છે, શાસ્ત્રની કથા છે, સાંભળજો તમે, કે મથુરાના ઉર્વિલા રાણી હોય છે, એ ઉર્વિલા રાણી જૈન ભક્ત હોય છે, અને બીજા જે રાણી હોય છે ને બુદ્ધદાસી, એ બૌદ્ધના હોય છે। હવે અષ્ટાનિકા મહોત્સવ એટલે આ ઉર્વિલા રાણી નક્કી કરે છે કે આપણે યાત્રા કાઢશું, ओली होय ने शोभायात्रा अने भगवाननी ओली रथयात्रा काढशुं एटले बधाने खबर पड़े। बुद्धदासीने ईर्ष्या जागे छे एटले राजाना कान बंबेरी अने बुद्धनी यात्रा काढवी ए पास करावी नाखे छे, आ यात्रा केन्सल करावी नाखे। तरत मुनि भगवान पासे जाय छे, अंशन लई ले छे। उर्विला राणी विनंती करे छे, आपनो प्रभाव छे, आप राजाने कंई को। अने राजा समजी जाय छे अने जिन यात्रा प्रथम निकले छे। हवे आमां छे ने रॉन्ग मेसेज नहीं लेता हूँ, आपणे कंई कॉम्पिटिशन नहीं करवानुं, ए लोकोनी यात्रानी पहेला आपणी यात्रा थाय। आ भक्ति अहींया आखो आशय एटलो सुंदर छे कि ज्यारे हूँ कोक सत्ता में होऊँ, मारामां कोई पावर्स होय अथवा मारामां एवी कंई टेलेंट होय अने जिन प्रभावनानो अवसर होय तो हूँ मारी पूरेपूरी शक्ति लगाड़ी दईश धर्मनी प्रभावना करवा माटे। अने शास्त्र में एक नहीं 8-8 प्रकार बताव्या छे धर्म प्रभावना करवाना। तो एक शुं छे? प्रवचन, प्रवचन थी थाय ने प्रभावना। बीजू वात करवाथी, त्रीजू तपस्या करवाथी, व्रतो करवाथी, कई वार निमित्त ज्ञान होय एने यूज करी अने धर्मनी प्रभावना थाय। कवि एटले कविता सर्जी, काव्य सर्जी अने धर्मनी प्रभावना थाय। लब्धिओ होय एनाथी थाय। आपणे थाय आपणे कई रीते करी शकीए। अहींया 2 पॉइंट आव्या ने, तपस्या करीने, तपस्या छे, व्रतो पाळीने, एवुं सुंदर व्रत पाळे के जे कोई पण जुए ने एम जोईने थाय के धन्य छो तमने, तमारी शुं प्रसन्नता छे, तमारा केवा पवित्र परिणाम छे, तमे कोण छो। अने तमे ज्यारे एम कोने के हूँ जैन छूं, हूँ परम कुपावदेवनो फॉलोअर छूं, धर्म प्रभावना थई गई। आजनी तारीख में एवा लोको छे 35 ने 40 वर्षनी उमर में आ एज ग्रुपनी अंदर एक कपले आजीवन ब्रह्मचर्य लीधु छे, टोटल निवृत्ति लीधी छे अने धरमपुर आश्रमनी अंदर आजीवन सेवा अने साधना माटे अर्पण करी दीधुं जीवन। एमने जोईने थाय के धर्म प्रभावना थई गई। આપણે પણ સૌ મળીને એવું સુંદર જીવન જીએ, એવું ટ્રાન્સફોર્મેશન લાવીએ કે કોઈ પણ આપણને જોઈને કહી શકે કે તમે ખરી ધર્મ પ્રભાવના કરી છે। હવે પછીના કાર્યક્રમમાં સાંજે 6:45 થી 7:15 દેવવંદન આરતી દીવો, 7:15 થી 7:08 ભાવ પ્રતિક્રમણ, 8:20 થી 8:30 ભક્તિ અને 8:30 થી 9:45 સ્વાધ્યાય રહેશે। એક ખાસ વિનંતી કરું છું અને મારો ભાવ પ્રગટ કરું છું કે સમ્યક દર્શનની આજે પ્રવચન માળા હતી એનું આ લાસ્ટ પ્રવચન હતું, એટલે અહીં એમ નહીં કહું કે આ પૂરું થાય છે, અહીંથી આપણી શરૂઆત થાય છે। જિનેશ્વર ભગવાનની આજ્ઞા, પરમ કૃપાદેવની આજ્ઞા, સદગુરુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ઓછું અધિક કે વિપરીત મારા અહંકારથી, અજ્ઞાનથી, સ્વચ્છંદથી કે પ્રમાદથી એવી કોઈ પણ મારી ભૂલ થઈ હોય તો પરમ કૃપાદેવની સાક્ષીએ હું મિચ્છામી દુક્કડમ કહું છું। ખૂબ ખૂબ ઉપકાર વેધું છું મારા સદગુરુદેવનો કે મને આવો સુંદર ટૉપિક અભ્યાસ કરવા માટે આપ્યો। ખૂબ ખૂબ લાભ મેં કર્યો છે અને આ નિમિત્તે હું શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટનો અને આપ સૌ મુમુક્ષુનો હું આભાર માનું છું કે આપ સૌના નિમિત્તે ફરી પાછું મને આ સમ્યક દર્શનની આખી પરાવર્તના કરવાનું મળ્યું, એના માટે આપ સૌનો આભાર। અંત્યમંગલ સૌ સાથે। सुखधाम अनंत सुसंत चहि दिन रात्र रहे तद ध्यान महि पर शांति अनंत सुधामय जे प्राणमुपदते वरते जयते प्राणमुपदते वरते जयते। परम कृपाळु देव की जय। महावीर स्वामी भगवान की जय। सब संतन की जय। जय जिनेन्द्र श्री राजू जी।